સોમવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા બેનરો બતાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનમાં અધિકારી રાજમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસે કર્યો. વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલર નીરવ બક્ષી તેમજ ઇકબાલ શેખ તેમજ રફીક શેખ દ્વારા કોર્પોરેશન પર આક્ષેપ કરાયા અને શહેરમાં આવતા દૂષિત પાણી મુદ્દો વિપક્ષે સામાન્ય સભામાં ઉઠાવીને હોબાળો કર્યો હતો. બનીને રામના મામે મત લેતા હોય અને રાજકારણ કરતા હોય, જયારે ઇલેક્શન આવે ત્યારે તમને હિન્દુ યાદ આવે, ત્યારે એમને રામ યાદ આવે. રામ ભગવાને પણ જવાબ આપી દીધો અયોધ્યામાં કે હવે તમે જાઓ, રામના નામે મત લેવાનું બંધ કરો. હું એમ કહું છું કે જો એક બાજુ રાજકારણ કરવાનું ને બીજી બાજુ જયારે હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચતી હોય ત્યારે કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ ચલાવી ના લે. બોર્ડ જે મહિનામાં એક વખત મળે છે એ બોર્ડ મળ્યો હતો, એની અંદર સિનિયર તમામ કાઉન્સિલરો પૂરી તૈયારી કરીને આવ્યા હતા અને મેયરને ખબર હતી કે આજે એમની જે તૈયારી છે એમાં એમના ભ્રષ્ટાચારની પોલ ખુલી જવાની છે. એમના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર એમને પ્રી મોન્સૂનના નામે, ડ્રેનેજના નામે ગંદા પાણી જે અમદાવાદ શહેરને પીવડાવી રહ્યા છે. અમદાવાદનો કોઈ વિસ્તાર એવો નથી, ગોમતીપુર હોય, રખિયાલ હોય, બાપનગર હોય, સરસપુર હોય, દાણીમડા હોય, બેરામપુરા હોય, મક્તમપુરા હોય, કુબેરનગર હોય, ચાંદખેડા હોય, દરિયાપુર હોય, કોઈ પણ એક વિસ્તાર એવો નથી જ્યાંની પબ્લિક ગંદા પાણીથી ત્રાહિમ પોકારી ના હોય. 18 વર્ષથી આ લોકો બજેટમાં દરેક વખતે જાહેરાતો કરતા હોય છે, મધ્યજનમાં તો આ લોકો પૈસા લઈને લાણી કરતા હોય છે પરંતુ કામો કરતા નથી. હું ફક્ત ગયા વર્ષની વાત કરું, 50 કરોડની કમિશનરે જાહેરાત કરી હતી બજેટમાં, 1 રૂપિયાનું કામ થયું નથી. આ વખતે 333 કરોડ મધ્યજનમાં ફાળવ્યા છે પરંતુ આજે એક બી કામ, આજે તમે એમ કહે છે કે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરીશું 333 કરોડ દરેકમાં, પરંતુ આ લોકો કામ કરવા તૈયાર નથી, કામ કરતા નથી. અને જ્યારે આજે પ્રાથમિક સુવિધા કામ માટે આજે મહિને બોર્ડ મળે છે અને અમારા સિનિયર કાઉન્સિલરો બધા રજૂઆત કરવાના હતા ત્યારે આવા તાફા કરીને આ લોકો ગભરાઈને અમારા પ્રશ્નનો જવાબ ન આપવો પડે એ માટે આ લોકો આજે બોર્ડ છોડીને જતા રહ્યા છે.